રાજકોટના રસિકલાલ માકડિયા ભગવાન રામના અનન્ય ભક્ત છે. 1998માં તેમણે ભગવાન રામનું નામ લખવાનું શરૂ કર્યું હતું તથા અત્યાર સુધીમાં 5 કરોડથી પણ વધુ વખત તેઓ ભગવાન રામનું નામ લખી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે મને રામ નામ લખવાનું વ્યસન થઈ ચૂક્યું છે. હવે તેઓ આ રામ નામ લખેલ ચોપડીઓને તેઓ રામ નામની બેંકમાં આપવાના છે તથા તેમણે આ ભક્તિથી ઘણા જીવનમાં બદલાવો પણ જોયેલા છે. 22 જાન્યુઆરીના રોજ જ્યારે રામલલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થવાના હોય, મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો હોય, ત્યારે રામ ભગવાનના અનેક ભક્તોનો આપણે સોશિયલ મીડિયા પર વિડીયો તથા તેમનું ઇન્ટરવ્યૂ સાંભળતા હશું. ત્યારે આપણી સાથે પણ અત્યારે એક રાજકોટના જે ભક્ત છે તે આપણી સાથે જોડાયા છે. શું નામ છે? રસિકલાલ જીવાભાઈ માકડિયા, મૂળ ગામ ભાયાવદર, રાજકોટમાં વસવાટ આશરે 28 વર્ષ થયા. રસિકભાઈ, ખાસ આપની જે રામ પ્રત્યેની આસ્થા છે, શ્રદ્ધા છે, કેટલા વર્ષથી આપ રામનું નામ જે છે તે લખો છો? હું રામનું નામ લગભગ 2001 પહેલાં, એટલે કે 98 આસપાસથી ચાલુ કર્યું. ત્યારે મારા માતાજીએ કીધેલું કે 12 લાખ નામ લખી લે, પછી આની મજા જો. એટલે 12 લાખ નામ લખ્યા પછી મને આનું વ્યસન થઈ ગયું કે જેથી કરીને હું કાયમી ધોરણે સવારથી સાંજ સુધી આ જ કામ, ઓફિસે આવું અથવા તો મારી સાઈડ ઉપર જાઉં. બાંધકામનું કરતો 2015 સુધી, ત્યાં સુધી સાઈડે કામ ચાલુય હોય ને લખવાનુંય ચાલુ હોય. આ રીતે મને વ્યસન થઈ ગયું ને કન્ટિન્યુ આ તારીખ સુધી હજી લખું છું ને હજી લખીશ. મારો હાથ કામ કરશે ત્યાં સુધી. એક દિવસમાં કેટલી વખત રામનું નામ લખો છો? હું પહેલાં લખતો, મારો રેકોર્ડ છે કે 20-22 હજાર સુધી નામ લખેલા છે ને અત્યારે ધીરે ધીરે ઓછું થતાં થતાં 5-6 હજાર નામ કાયમી અત્યારે હાલમાં લખું છું. હજી 2 વર્ષ પહેલાં 10-12 હજાર લખતો, એમ પછી આગળથી વધુ વધુ 15-17-18 હજાર, અત્યારે 5-6 હજાર નામ લખાય છે. કેટલા કુલ નામ આપણે લખ્યા હશે, કેટલા વખત કુલ નામ લખ્યા? હું 2013 આ ઓફિસમાં આવ્યો ત્યાંથી ચાલુ કર્યું. એ રેકોર્ડ મારી પાસે 3.25 કરોડ નામ લખેલા અત્યારે પડ્યા છે. બાકીનું મેં લખેલું હતું એ મંદિરોમાં અર્પણ કરી દીધેલ છે. 50-50 લાખ, 40 લાખ ભેગી થાય એટલે મંદિરમાં દઈ આવતો. બીજી બુકો કોઈ બાંધકામ કરતા એને પાયામાં નાખવી હોય તો 2-5-6 બુક એ લઈ જાય. મંદિરમાં કોઈને મૂકવી હોય, પૂજામાં મૂકવી હોય તો એ બધી લઈ જાય તો હું આપતો. ત્યારે તો મારે કાંઈ એવું હતું નહીં કે આ અત્યારે એમ છે કે અયોધ્યા જઈશ. ગયો તો પણ ત્યારે બુક નહોતો લઈ ગયો. હવે જઈશ ત્યારે આ અયોધ્યાની અંદર રામ નામની બેંક છે, એ બેંકમાં ત્યાં જઈને જમા કરાવી દઈશ. ખાસ રામ નામ લખવું એ પ્રેરણા આપને ક્યાંથી મળી? મારા મધરે 12 લાખ નામો પૂરા કરી લઉં પછી કે તું જોવાની મજા, એટલે એ 12 લાખ નામ પૂરા કર્યા પછી મને આનું વ્યસન થઈ ગયું એટલે મેં ત્યાંથી ચાલુ કર્યું છું ને અત્યારે આજ માનો 26 વર્ષ ત્યાં કન્ટિન્યુ ચાલુ છે. નવરો હોઉં રાજકોટમાં હોઉં તો, બહાર જાઉં તો નથી લખતો ને રાજકોટમાં હોઉં એટલે ચાલુ જ. અહીંયા ઓફિસ આવીને સવારમાં એ જ કામ, 4 વાગે પાછો આવું એટલે એ જ કામ, બસ આ જ વ્યસન. ખાસ કેવા કિસ્સાઓ જ્યારે આપ રામ નામની ભક્તિમાં ડૂબ્યા છો ત્યારે ઘણા કિસ્સાઓ પણ જીવનમાં એવા થયા હશે, કેવા કિસ્સાઓ? કિસ્સામાં તો આ એક મેં તમને કીધું કે જ્યારે હું શ્રીનાથજી ગયો હતો ને રિટર્નમાં હું, કાન બાપા અને રજનીભાઈ રામાણી ત્રણેય અમે આવતા હતા ને રિટર્નમાં એક ડિવાઈડર આવ્યું ત્યાં મેં લાઇટ કરવાનો ટાઈમ થઈ ગયો 6 આસપાસ, અંધારું થવાની તૈયારી હતી. તો એક સાઈડમાં એક ઊંચા 7-8 ફૂટનો ભાઈ દેખાણો, એટલે આમાં હાથ ઊંચા નીચા કરતા આવતા હતા ત્યારે એમ લાગ્યું કે આ કોઈ દારૂડિયો માણસ હશે. પણ છતાંય હું ધીમી ગાડી કરી 50-55માં, ત્યાં તો આ છેટો હતો તો 1 સેકન્ડમાં મારી આગળ ગાડીમાં આવીને ભટકાણોને મારું બોનેટ તોડી નાખ્યું, મારો કાચ તોડી નાખ્યો ને અંદર અમે બે ભાઈ આગળ બેઠા હતા એના તો બોલાઈ ગયું કે ભગવાન બચાવે એમ કીધું. ત્યાં તો એ ઉડીને છે ડિવાઈડર ઠેકીને 20 ફૂટ આગો પડ્યો અને એના ખરેખર તો એ મરી જ જવો જોઈએ, ભટકાઈ ગયો, એના પગ ભાંગી જવા જોઈએ, વિખાઈ જવો જોઈએ. છતાંય ઊભો થઈને
એમને સ્પીડમાં દોડતો હોયો ગયો, અમે ગાડી ધીમે કરી, પાછળવાળો રજની કે બાપા આ તો ભાગ્યો, એટલે અમે જોયું, મેં અરીસામાં જોયું તો કે દોડતો જતો હતો, એટલે ગાડી ઊભી રાખીને જોયું તો અદ્રશ્ય થઈ ગયો ધારની પાછળના ભાગમાં, ત્યાં સુધી જોયું. ખાસ જીવનમાં કેવા બદલાવો જોવા મળ્યા છે? બદલાવો તો કોઈ દી મારી પાસે પૈસા જાજા થયા નથી, કોઈ દી મને દુઃખ થયું નથી, ને મારું કામ એટકું નથી. તો આ હતા રસિકભાઈ કે જેમણે 1998થી રામનું નામ જે છે તે લખવાનું શરૂ કર્યું છે, અને અત્યાર સુધીમાં આશરે 5 કરોડથી પણ વધુ વખત તેઓ રામનું નામ જે છે તે લખી ચૂક્યા છે. કેમેરા પર્સન જયદીપ ત્રિવેદી સાથે દેવાંશ બખતરિયા, અબ તક ચેનલ રાજકોટ.